દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડતી રેક્સ ફેરી સર્વિસનો 8મીથી ફરી પ્રારંભ થશે, જેમાં એક સાથે બે શિપ શરૂ કરાશે. નવી શિપ વોયેજર એક્સપ્રેસ ભારતની પ્રથમ અને સૌથી મોટી સોલાર સંચાલિત શિપ છે, જે માત્ર 3 કલાકમાં જ ઘોઘા પહોંચાડી દેશે. આ શિપમાં 100 કિલોવોટની સોલાર પેનલ ફિટ કરાઈ છે. સોલાર પેનલની ઉત્પાદિત થનાર વીજળીનો ઉપયોગ એસી, ગેમ ઝોન અને કેફેટેરિયામાં કરવામાં આવશે. સોલાર પેનલને કારણે એક ટ્રીપમાં 500 લિટર ડીઝલની બચત થશે. આ શિપમાં 600 પેસેન્જર, 180 કાર, 250 બાઇક અને 350 ટ્રક એકસાથે વહન કરી શકશે. વોઇસ એક્સપ્રેસ ધોધાથી સવારે 9 વાગે ઉપડશે અને હજીરાથી સાંજે 6:30 વાગે ઉપડશે, જ્યારે વોઇસ સિમ્ફની હજીરાથી સવારે 8 વાગે ઉપડશે અને ધોધાથી સાંજે 5 વાગે પરત ફરશે. હવે બે શિપ શરૂ થશે. એક વર્ષમાં અંદાજે 2.75 લાખ લોકોએ રોરો ફેરીનો લાભ લીધો છે. હવે અમે બીજી શિપ મૂકી રહ્યા છીએ, જેનાથી હવે રોજની 4 ટ્રીપ થશે અને એક દિવસમાં 2000 લોકો હવે સફર કરી શકશે. જો વધારે રિસ્પોન્સ મળશે તો અમે હજુ એક શિપ મૂકીશું. ડીકે મનરાલ રોરો ફેરીના સીઈઓએ જણાવ્યું હતું કે હજીરાથી દીવ સુધીની પણ રોરો ફેરી શરૂ થશે. સરકાર દ્વારા તેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે 8 મહિનામાં હજીરાથી દીવ સુધીની રોરો ફેરી સર્વિસ શરૂ કરવાની શક્યતા. મારું નામ છે ચેતન કોન્ટ્રાક્ટર. હું આ કંપનીનો ચેરમેન ને મેનેજિંગ ડિરેક્ટર છું. અમે અહીંયા ભારતની સૌથી મોટી રોપેક્સ ફેરી લાવ્યા છે, જેની બધી ઇલેક્ટ્રિકલ રિક્વાયરમેન્ટ જેવી કે એસી, પછી લાઇટ, ગેમ ઝોન અને કેન્ટીન, એ બધું આની ઉપર સોલર પેનલ પર ચાલશે. ફેરી પોતે ડીઝલ ફેરીના ફ્યુલ પર જ ચાલશે અને આ ફેરીમાં કરીબ 600 પેસેન્જર જઈ શકશે એકસાથે. લગભગ 55 થી 60 ટ્રક જઈ શકશે. લગભગ 25 આઈશર જશે, 70 ગાડીઓ જશે અને આમાં અલગ અલગ ક્લાસની વ્યવસ્થા બી છે. અમે ટ્રક ડ્રાઈવરો માટે સુવાની સગવડ રાખી છે કે જેથી કરીને એ લોકોને આરામ મળી જાય. અમે ટ્રક ડ્રાઈવરોને ફ્રી ખાવાનું આપીએ છીએ અંદર, કે જેથી એ લોકોને કશે જવું નહીં પડે. અને એ સિવાય પેસેન્જરો માટે 2 ટાયર એસીની સગવડ છે, ફર્સ્ટ એસીની સગવડ છે, બિઝનેસ લોન્ચ છે, જેવી રીતે એરપોર્ટ લોન્ચ હોય તે રીતે ફર્સ્ટ બિઝનેસ ક્લાસ છે અને એક્ઝિક્યુટિવ ક્લાસ છે.